ब्रेकफास्ट सर पछी बेगर ए बदा स्पेलिंग छे ने हुं तमने
નાસ્તો છે એ પરોસે છે કોને તો કે આ છોકરાને નાસ્તો કરતો હોય એને હી વોઝ અબાઉટ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ આ જે બાળક છે એ નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હોય છે હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ બરાબર એ નાસ્તો કરવાની શરૂઆત જ કરે છે ધ બેગર કેમ ટુ ધ ડોર બેગર એટલે શું થાય કે ભિખારી થાય ભિખારી છે એને દરવાજા પર જોવા મળે છે બેગર કેમ ટુ હી કેમ ટુ ધ ડોર બારણે આવે છે અને હી સે એટલે શું કહે છે પ્લીઝ ગિવ મી સમથિંગ ટુ ઈટ મને કંઈક ખાવાનું આપો મને જમવા માટે કંઈક આપો અને ત્યારે બરોબર આ છે ધ બોય છે સિટિંગ નિયર ધ વિન્ડો ઓન ધ ટેબલ એ છે ત્યાં નાસ્તો કરવા બરોબર શરૂઆત જ કરતો હોય છે ત્યારે પ્લીઝ ગિવ મી સમથિંગ ટુ ઈટ આપ જે ભિખારી છે એ બોલે છે કે કંઈક થોડુંક મને ખાવાનું આપો ધ બોય લુક એટ ધ બેગર અને આ જે છોકરો છે એ ભિખારીની સામે જોઈને એ લુક રિયલી પુ વેરી પુઅર એન્ડ હંગ્રી આ છોકરો છે એ આ બેગરની સામે જોવે છે અને પછી કેવો દેખાય છે આ ભિખારી તો કે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો હંગ્રી એટલે શું થાય ભૂખ્યો અને પુઅર એટલે ગરીબ તો કે ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાય છે કોણ તો કે બેગર હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ધ બેગર એને પોતાનો નાસ્તો છે એ નાસ્તો કરવા જઈ રહ્યો હતો એને પોતાનો નાસ્તો છે ભિખારીને આપી દીધો ધ બેગર વોઝ વેરી હેપી એટલે ભિખારી છે ખૂબ જ ખુશ થયો વેરી હેપી ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આ આ જે છોકરો હતો જે નાસ્તો કરતો હતો ને આખી સ્ટોરી આપણે વાંચી એ આ છેલ્લે કોણ હતો આ છોકરો પછીથી કોણ નામ તરીકે જાણીતો થયો તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો જાણીતા થયે જે આપણા ફ્રીડમ ફાઈટર છે ને નેતાજી સુભાષચંદ્ર બોઝ હવે એના આધારે આપણે ખરા ખોટા જોઈ લઈએ નીચે બે બે ની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો આપણે જોઈ લઈએ પહેલું વાક્ય છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર જે એના મમ્મી છે એને બ્રેક એનો બ્રેકફાસ્ટ બેગરને આપી દીધો તો ભિખારીને તો કે ખોટું કોણે આપ્યો હતો તો કે બોય આપ્યો હતો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો તો પહેલું વાક્ય ખોટું આવશે બીજું ધ બોય વોઝ સ્ટડીંગ આ છોકરો છે એ ભણી રહ્યો હતો તો કે હા ધ બોય વોઝ સિટિંગ એટ ધ ટેબલ નિયર વિન્ડો એન્ડ હી વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક હોમવર્ક કરી રહ્યો હતો એટલે ભણી રહ્યો હતો તો બીજું વાક્ય સાચું ત્રીજું નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર નેતાજીએ પોતાનો બ્રેકફાસ્ટ બેગરને આપી દીધો હતો સાચું ત્રીજું ત્રીજું સાચું બીજું અને ત્રીજું સાચું હવે ચોથું ધ બોય ડીડ નોટ એનીથિંગ આ છોકરો છે ને કાંઈ પણ ખાધું નહોતું હજી તો શરૂઆત કરતો હતો નાસ્તો કરવાની ત્યાં બેગર આવે છે એટલા માટે એ પણ સાચું વાક્ય ધ બેગર આસ્ક ફોર સમ મની જે ભિખારી હતો એને પૈસાની માંગણી કરી હતી તો કે ને સમથિંગ ટુ ઈટ કે ખાવા માટેનું આપો એવું કીધું હતું એટલા માટે એ વાક્ય ખોટું આવશે એને પૈસા માંગ્યા નહોતા અને એક્ટિવિટી ટુ છે એમાં શું છે તો કે સે ધીસ ફ્રેઝિસ આફ્ટર યોર ટીચર સે ખાલી શિક્ષક બોલે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલવાના છે એટ વન બ્લો ઇન અવર કિંગડમ અ રીચ રિવાર્ડ બિહાઇન્ડ અ ટ્રી એવી રીતે વાક્ય આપણને શબ્દોમાં આપેલા છે એટલે કે જે શબ્દ સમૂહો છે એ આપેલા છે એક્ટિવિટી વન એ અને એક્ટિવિટી વન બી એના રિલેટેડ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો અને હું સ્પેલિંગ તો તમને મોકલીશ અને ખરા ખોટા તમે વાંચી લેજો અને પાકા પણ કરી લેજો એ પૂછ